સાબરકાંઠા લોકસભાના ભાજપ ઉમેદવારનું કોકડું હજી પણ ગુંચવાયેલું છે. સાબરકાંઠા લોકસભા બેઠકના હોદ્દેદારોને આજે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. સંગઠન હોદ્દેદારો પૂર્વ અને વર્તમાન ધારાસભ્યને મુખ્યમંત્રીનું ટેડું ગયું છે. ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાન 11 વાગે બેઠક મળશે. હર્ષ સંઘવી, સીઆર પાટીલ પણ બેઠકમાં હાજર રહેશે. ત્યારે બેઠકમાં સાબરકાંઠાના વિવાદ પર ચર્ચા થશે. વિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી નેતાઓને સમજાવશે. ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1-to-1 બેઠક કરી હતી. બેઠકમાં તમામની સ્થિતિ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું, સાબરકાંઠા લોકસભામાં ભાજપ ઉમેદવારનું જે કોકડું છે હજી પણ ગુંચવાયેલું લાગી રહ્યું છે. હર્ષ સંઘવી દ્વારા બેઠક કરવામાં આવી ગૃહરાજ્યમંત્રી દ્વારા, ત્યારબાદ આજે એક બેઠક યોજાવા જઈ રહી છે. શું માહિતી? હિરેનનો સંપર્ક કરવાની કોશિશ કરીશું. ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને 11 વાગે આજે બેઠક મળવા જઈ રહી છે. હર્ષ સંઘવી અને સીઆર પાટીલ પણ આ બેઠકમાં હાજર રહેશે. ત્યારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જે બેઠક યોજાવા છે, જેમાં સાબરકાંઠામાં ઉમેદવારને લઈ જે વિરોધ થઈ રહ્યો છે, એ વિરોધ શાંત થાય એ પ્રકારની પ્રક્રિયા ગત 2-થી 3 દિવસથી ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે. એ પ્રક્રિયાના જ ભાગરૂપે ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠામાં મેરેથોન બેઠક કરી હતી. જિલ્લા ભાજપ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમના નિવાસસ્થાને લગભગ 4-થી 5 કલાક જેટલી બેઠક ચાલ્યા બાદ આજે તમામ બંને એટલે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખો, મહામંત્રી અને ધારાસભ્યોને આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકની અંદર હાજર રહેશે. બંને જિલ્લાઓની અંદર જે વિવાદ થઈ રહ્યો છે એ વિવાદને શાંત કેવી રીતે પાડવો તે સૌથી મોટો પ્રશ્ન અત્યારે ભાજપ માટે છે. એટલા માટે કારણ કે ભાજપના પ્રાથમિક સભ્ય પણ નહોતા એવા શોભનાબાને અહીંયા ટિકિટ આપવામાં આવી છે અને એટલે જ ભાજપ સંગઠન આખું વિરોધમાં ઉતર્યું છે. અગાઉ પણ જ્યારે ભીખાજીને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે પણ સંગઠનના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને જે પત્રિકા વોર શરૂ થયું હતું એ પત્રિકા વોરમાં પણ ભાજપના જ કેટલા લોકોના નામ છે તે સામે આવ્યા છે. દ્રશ્યો બતાવીશું. અરવલ્લી જિલ્લાના આગેવાનો છે તે અત્યારે હાલ અહીંયા મુખ્યમંત્રી નિવાસસ્થાન તરફ અહીંયા અંદર પહોંચ્યા છે. જે 31 નંબરની જે ગાડી છે એ ગાડીમાં અરવલ્લી જિલ્લાના મહામંત્રીઓ છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને અત્યારે પહોંચી રહ્યા છે. સ્વાભાવિક રીતે સીઆર પાટીલ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. એટલે ઉમેદવાર શોભનાબાને બદલ્યા સિવાય હવે જે રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ અપનાવવાની છે એમાં ઉમેદવારને સાથે રાખી અને જે 5 લાખની લીડ છે એ લીડ હાંસિલ કરવા માટે જે કામગીરી સોંપવાની છે તે અંગેની કામગીરી સોંપવામાં આવશે. રાજ્ય સરકારમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા શોભનાબા અને એમનું રાજીનામું પણ શિક્ષણ વિભાગે મંજૂર કરી દીધું છે. એટલે હવે ઉમેદવાર બદલવાની કોઈ સીધી શક્યતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે નથી દેખાતી. ઉમેદવારનું નામ જાહેર થયા બાદ આજે પણ શોભનાબાને અહીંયા હાજર રાખવામાં નથી આવ્યા. શોભનાબાને તેમનો જે પ્રચાર છે ચૂંટણી પ્રચાર એ યથાવત રાખવા માટે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. એટલે એના પરથી સીધી રીતે અનુમાન લગાવી શકાય છે કે શોભનાબાને કન્ટિન્યુ રખાવી બંને જિલ્લાના સંગઠનો છે એ સંગઠન સાથે મળી અને ચૂંટણી પ્રચારમાં લાગે અને ચૂંટણી જીતાડે તે પ્રકારની સૂચના અહીંથી આપવામાં આવશે. જો નહીં માને તો ભાજપના જ કાર્યકરો અને આગેવાનો પર આગામી દિવસોમાં શિક્ષાત્મક કાર્યવાહી પણ થઈ શકે. એટલા માટે કે ભીખાજી સામેનું જે પત્રિકા વોર થયું એમાં ભાજપના જ લોકો, ધારાસભ્યના અંગત લોકો, મંત્રીના અંગત લોકોના પણ નામ જે આંતરિક જે તપાસ કરવામાં આવી છે એમાં સામે આવ્યા છે. જો કે માથે ચૂંટણી હોવાના કારણે હજુ સુધી આમાં કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે.